હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લોક્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે ફરીથી આપણે આવી ગયા છીએ વડલી મુકામે વિશ્વવંદની પૂજ્ય શ્રી મોરારી બાપુની ભવ્ય જે તમે રામકથાનું જે આ ગેટ જોઈ રહ્યા છો. અને આની પહેલા પણ મેં તમને ઘણા બધા વિડીયો જે તૈયારીના બતાવેલા છે તેમાં તમારા બધાનો ખૂબ સારો એવો સપોર્ટ અને પ્રેમ બની રહ્યો છે. અને અત્યારે જે ફૂલ પૂર્વ તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો જે રાત્રિનું ડેકોરેશન માટે ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં આવેલું છે, ત્યાર પછી બંને સાઈડ એ જ રીતના અહીંયા છે. અને જે આ જગ્યાનું એડ્રેસ તમને બતાવી દો, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર જે અહીંયા મહુવા બાયપાસ રોડ ઉપર જે અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરેથી લઈને એક્ઝેટ જે વિશ્વવંદની પૂજ્ય શ્રી મોરારી બાપુનું જે તલગાજડા ગામ છે ત્યાં લગી આ રીતના બંને સાઈડે તમે જે ધજાઓ જોઈ રહ્યા છો તે ઉભા રોડે વચ્ચોવચ્ચ લગાડવામાં આવી છે. ત્યાર પછી ત્યાં પણ સિરીજો લગાડવામાં આવેલી છે તે પણ હું તમને આ બ્લોગમાં દર્શાવવાનો છું. તો બ્લોગમાં છેલ્લે સુધી જોડે રહેજો. ચેનલમાં નવો હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને આ સ્થળ જે મહુવા મુકામેથી 3 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો મિત્રો, આપણે જે બંને સાઈડ હાથી તેમજ અહીંયા સિપાઈ સ્વાગત માટે રાખવામાં આવેલા હતા એ અંદર ગેટની અંદર પ્રવેશ કરીએ તો આ જ રીતના જે પૂછપરછ તેમજ કાર્યાલયનું જે મંડપ નાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ખૂબ સુંદર મજાના જે 4 મુખવાળા સિંહ અને તેમજ આપણો રાષ્ટ્રીય ધ્વજ જે અહીંયા વચ્ચોવચ્ચ જે રાખવામાં આવેલો છે તો આપણે તે નિહાળશું. ત્યાર પછી આપણે થોડાક અંદરે આવી તો આ રીતના તમને જે 2 સ્ટોલ જોવા મળશે જે સરબતના તેમજ અહીંયા ઠંડા પાણીના પણ રાખવામાં આવેલા છે. ત્યાર પછી અહીંયા ખૂબ સુંદર મજાના તમે જે 2 મોર જોઈ રહ્યા છો સ્વાગત માટે જે રાખવામાં આવેલા છે એક જેટ. પછી ત્યાર પછી આપણે આગળ વધશું તો અહીંયા પાણીનું તેમજ ચા કોફી માટેનું જે અહીંયા ઘર બનાવવા એટલે કે મંડપ નાખવામાં આવેલો છે તો આપણે તે નિહાળીએ. કથા મંડપને આપણે નજીક જઈએ તો તમને વિચાર કરતા હશો કે બધી જગ્યા ઉપર જે આ ધજાઓ લગાડવામાં આવી છે ભગવા રંગની તે મારા ખ્યાલથી અંદાજિત જે આખા ગ્રાઉન્ડમાં જે આ કવર કરવામાં આવેલું છે બધી જગ્યાએ જે આ ધજા લગાડવામાં આવી છે મારા ખ્યાલથી અંદાજિત જે 2000 ધજાઓ જે આ સ્થળ ઉપર લગાડવામાં આવી છે. ત્યાર પછી આપણે કથા મંડપ તરફ જશું. તો બ્લોગમાં છેલ્લે સુધી જોડે રહેજો. ચેનલમાં નવો હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે કથા મંડપની નજીક પહોંચી ગયા છે અને અહીંયા તમે વચ્ચોવચ્ચ શરૂઆતમાં જોઈ રહ્યા છો હનુમાન દાદાના દર્શન થાય છે. પછી એક્ઝેટ એની બાજુમાં અહીંયા જે મહાદેવની શિવલિંગ છે તો એના પણ આપણે દર્શન કરશું. ત્યાર પછી અહીંયા જે મહાદેવનું જે સ્વયંભૂત જે મૂર્તિ રાખવામાં આવી છે તો આપણે તેને પણ નિહાળશું. ત્યાર પછી આપણે આગળ જઈએ કથા મંડપ તરફ તો અહીંયા ખૂબ સુંદર મજાની ગાયું તેમજ બતક હરણિયા એવું બધું રાખવામાં આવેલું છે તો આપણે તે જોઈએ. અહીંયા મિત્રો વચ્ચોવચ્ચ કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવશે તેને હમણાં ખડી કરવામાં થોડીક વાર છે. ત્યાર પછી આપણે ગેટની અંદર જે ડોમ તરફ જોવો તો અહીંયા સરસ મજાની ગાયું તેમજ હરણિયા બતક એવું બધું રાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે ચાલો હવે કથા મંડપ જે વ્યાસપીઠ તરફ જઈએ અને તે વ્યાસપીઠના દર્શન કરીએ. મિત્રો, અહીંયા જે સિક્યુરિટી વાળા સેવા આપી રહ્યા છે તો તમારું નામ શું? મારું નામ છે જીત્યા નરેશભાઈ. જીત્યા નરેશભાઈ, જૂની 12 પટોળી. જૂની 12 પટોળીથી છે અને આ રીતના તમને અલગ અલગ સિક્યુરિટી વાળા સેવા આપતા બતાવશે. અને ત્યાર પછી આપણે કથા મંડપ ની એક્ઝેટ અંદર ની તરફ પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો ખુબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે. અહીંયા આપણે બધા જાણીએ છીએ કે ગરમી ન થાય તેના માટે ખુબ મોટો જે વિશાળ પંખો રાખવામાં આવેલો છે. ત્યાર પછી આપણે કથા વ્યાસપીઠ તરફ જઈએ. તો મિત્રો, આપણે કથા મંડપની એક્ઝેટ અંદર પહોંચી ગયા છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો જે આ કથા મંડપ શણગારવામાં આવેલો છે. ત્યાર પછી અહીંયા ઘણી જ બધી લાઇટો તેમજ પંખા અને જે સાઉન્ડ માટે જે ગુણવંત સાઉન્ડનું જે ખૂબ સુંદર મજાનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યાર પછી કથાનું
જે રસપાન કરવા માટે અહીંયા બંને સાઈડ જે એલઈડી પણ રાખવામાં આવે છે અને અત્યારે તેનું ફિટિંગ કામકાજ ચાલી રહ્યું છે. અને અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું વ્યાસપીઠના દર્શન, અને હજી વ્યાસપીઠ થવાનું જે બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને વ્યાસપીઠ થવાની બાકી છે તે પણ હું તમને વ્લોગ દ્વારા દર્શાવવાનું છું. વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણે વ્યાસપીઠની નજીક પહોંચી ગયા છીએ અને અહીંથી તમે જે વ્યાસપીઠના જે બેકગ્રાઉન્ડના દર્શન કરી રહ્યા છો, ખૂબ સુંદર મજાનું જે સ્ટેજ બનાવવામાં આવેલું છે. ત્યાર પછી અહીંયા જે મહેમાનો માટે બેહવા માટે અહીંયા ગાદલાની તેમજ અહીંયા જે સોફાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બંને સાઈડ એ જ રીતના છે. અને તમે પાછળની તરફ પણ તમે જોઈ રહ્યા છો કે જે એલઈડી તેમજ અહીંયા જે સંગીતની દુનિયા તેમજ ચિત્રકૂટ ધામ તલગાજડા અને તે દ્વારા જે બે ચેનલોમાં લાઈવ કથા કરવામાં આવી છે તમે અત્યારે જે હાલ નિહાળશો. તો મિત્રો, આપણે કથા મંડપની એક્ઝિટ બહારની તરફ આવો તો અહીંયા તમે જોઈ રહ્યા છો મેડિકલ કેમ્પ તથા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જે રસોડા તરફ જઈએ તો અહીંયા બંને સાઈડ તમે જે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો રસ્તો તેમજ અહીંયા ખૂબ સારી એવી ધજા જે મેં તમને વાત કરી એમ લગાડવામાં આવેલી છે. તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે અત્યારે પ્રભુ પ્રસાદ ભવન ખંડમાં પહોંચી ગયા છે અને આ તમે જે જોઈ રહ્યા છો ખૂબ સારા મંડપ એવા જે પ્રસાદ લેવા માટે રાખવામાં આવેલા છે. તો મિત્રો, અત્યારે આપણે જે રસોઈ બની રહી છે તે રસોઈ ખંડમાં પહોંચી ગયા છે અને અહીંની તમામ માહિતી હું તમને આ લોગ દ્વારા આપવાનો છું. તો લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે હાલ જે જોઈ રહ્યા છો તે મોહન થાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે અને ખૂબ જ વિશાળ જે ભવ્ય જે આ રસોડુંનું કામકાજ અત્યારે હાલ ચાલી રહ્યું છે. ચાલો મિત્રો, આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે મહારાજ. તો મહારાજ, અત્યારે જે શું બની રહ્યું છે મોહનથાળ? મોહનથાળ તે કેટલા મણમાં બનાવવામાં આવી રહ્યો છે? આ મોહનથાળ બને છે 150 મણ. 150 મણ પાકો વજન. 150 મણ નો જે આ મોહનથાળ અત્યારે હાલ બની રહ્યો છે અને પ્રસાદી માં તો દરરોજ અલગ અલગ કાલે ફાડા લાવશે છે, પરમદેવ મોહનથાળ છે, એના પછી લાડવા છે, દરરોજ જુદી જુદી મેટે છે. ખૂબ ખૂબ આભાર. અને તમે લોકો કઈ જગ્યાએ થી આવો છો? સુરેન્દ્રનગર થી. સુરેન્દ્રનગર થી. અને તમારી કેટલા લોકોની ટીમ છે? અહીંયા 250 થી 300 ની ટીમ છે અમારે. 250 થી 300 લોકો જે આ જગ્યા ઉપર રસોઈ બનાવવામાં આવી રહી છે. તો મિત્રો, રસોઈ બનાવવા માટે તમે અહીંયા જે જોઈ રહ્યા છો ઘણા જ બધા મોટા મોટા ટોપ જે આવી ગયા છે અને ત્યાર પછી જે રસોઈ બનાવવા માટે જે વપરાવવામાં આવતા લાકડાનો પણ ખૂબ સારો એવો સ્ટોક થઈ ગયો છે. અને ત્યાર પછી આપણે આ તરફ જોઈએ તો ખૂબ વિશાળ જે રસોઈ બનાવવા માટે જે વાસણ ઉપયોગમાં આવતા હોય તે વાસણોની સાફ સફાઈ અત્યારે હાલ ચાલી રહી છે. તો વ્લોગમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણી સાથે અત્યારે જોડાયેલા છે રૂપેશભાઈ કલસરિયા અને તે અહીંયા 24 કલાક જે આપણે કહીએ કે રાત દિવસ એક મહિનાથી કામ કરી રહ્યા છે. તો આપણે તેની પાસેથી થોડીક માહિતી લઈશું. જય શ્રી રામ. અહીંયા સોકડી બની રહી છે, ક્યારે 20-25 હજાર માણસો 50 હજાર જમીન માટે વાસણ ધોવા માટે અહીંયા સ્વયંસેવકોના ઉતારામાં છે. 2000 થી વધારે સ્વયંસેવકો આવવાના છે, એના માટે ઉતારાની વ્યવસ્થા છે. અહીંયા રસોડું 210 ફૂટ મોટો ડોમ નાખવામાં આવ્યો છે. 50 હજાર માણસની રસોઈ બને એ માટે મોટી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જમવા માટેના મંડપ નાખવામાં આવ્યો છે. એકી સાથે 10 હજાર માણસો બેસીને જમી શકે એવડો મોટો વિશાળ મંડપ અમે નાખવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે કથા ડોમ પણ, કથા ડોમ ની અંદર 50 હજાર માણસ બેસી શકે એવડો મોટો વિશાળ મંડપ છે. કોઈ આવતા માણસોને તકલીફ ન પડે એવી પૂરેપૂરી વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. 2000 થી વધુ સ્વયંસેવકો સેવા કરશે. આ કથા પણ વધારે સ્વયંસેવકો આ કથા સ્થળે સેવા કરવા આવેલા છે અને અત્યારે તડામાર તેની તૈયારીઓ ચાલી રહી છે. તો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. ઉપસ્થિત છે કથાના યજમાન પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા. તો આપણે જે આ કથાના વિશે થોડીક માહિતી આપશે. જય શ્રી રામ. સૌને મારા જય શ્રી રામ. તલગાજડી વાયુમંડળમાં પૂજ્ય બાપુના શ્રી મુખે તારીખ 28-10-2023 થી તારીખ 5-11-2023 સુધી યોજાનારી આ રામકથા, જેનું બાપુએ માનસ ભૂતનાથ નામ આપ્યું છે, જે અમારે મહુવા મુકામે મહુવામાં એન્ટ્રી થઈએ ત્યાં તે ભૂતનાથ દાદાનું મહાદેવનું મંદિર છે. જે એનો ઇતિહાસ એવું કહે છે કે પાંડવો વખતથી આ મંદિર એ
એની સ્થાપના કરેલી છે અને એનો એ ભૂતનાથ મહાદેવનો કૃષ્ણ ભગવાને પણ અભિષેક કર્યો છે એમ. અને એની પાછળ બાપુએ અમારે આ પરિવારને, ફાફડાવાળા પરિવારની જે એની સેવા આપી છે એનું અત્યારે મંડાણ થઈ રહ્યું છે અને ખૂબ એનો અમને આનંદ છે. અને હું આપ સહુને, આપ જે કોઈ વિડીયો આ જોઈ રહ્યા છે એ દરેકને આ મવા મુકામે યોજાનારી માનસ ભૂતનાથ કથામાં બાપુના મુખે જે ગવાનારી છે એ મહાયજ્ઞમાં સૌને પધારવા માટે નિમંત્રિત કરું છું. જય સિયારામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રામ.